સાળંગપુર વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ નિવેદન આપ્યું. સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે તેવું નિવેદન દર્શન સ્વામી તરફથી આપવામાં આવ્યું. સ્વામિનારાયણ વાળાને છંછેડવાનું બંધ કરી દો. આ પ્રકારના અનેક નિવેદનો જે સ્વામિનારાયણના દર્શન સ્વામી તરફથી સામે આવી રહ્યા છે. સાળંગપુરનો એ મુદ્દો કે જે હાલ સળગતો જોવા મળી રહ્યો છે, વિવાદ બન્યો હોય, વિવાદ વંટોળે ચડ્યો હોય તેને લઈને હવે વડોદરાના ગુરુકુળના દર્શન સ્વામીનું વધુ એક આ પ્રકારનું ટિપ્પણી જે નિવેદન સામે આવી રહ્યું છે. સાળંગપુર વિવાદ વચ્ચે વધુ એક આ નિવેદન સામે આવ્યું. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ નિવેદન આપ્યું. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સ્વામિનારાયણ વાળાને છંછેડવાનું બંધ કરી દો. આ પ્રકારના નિવેદન હાલમાં સામે આવી રહ્યા છે. ગગનમાં જેટલા શત્રુ હોય, તારા જેટલા શત્રુ કદાચ એકવાર બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની સામે આવી જાય. સાહેબ, મારો ઈષ્ટદેવ સર્વોપરી છે, છે, છે સાહેબ. આમાં કોઈને રંચ માત્ર સંશય ના હોવો જોઈએ અને કોઈ પાજી પલાવના વચનોમાં ક્યારે કોઈએ દબાવવું પણ નહીં. સાહેબ, આપણા ઉદરનો રોટલો આપણો સ્વામિનારાયણ ભગવાન ભરે છે. આપણને અક્ષરધામમાં લઈ જનારો અંતકાળે આપણો સ્વામિનારાયણ ભગવાન છે. આપણા ભગવાનને કોઈ એમ કે આ મોચી છે, આપણા ભગવાનને કોઈ એમ કે આ તો આ છે તે છે, કદી વસ સાખી લેવામાં, કદી વસ સાખી લેવામાં નહીં આવે. મિત્રો, કોઈથી દબાવવાનું નહીં, આ તો લોકશાહી છે. દુનિયા જો એને પોતાને ચલમ પીન સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક ચાંદલાની ચોટલી રાખીએ છીએ. તમારા કરતા પહેલા અમે સનાતની છીએ સાહેબ. એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા ચાર રાતથી ઊંઘ